કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પહોંચેલા વિવેક દાસને શિક્ષણ પ્રધાને મદદ કરવાની ના કહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્ર સરકારના હસ્તક આવતી હોવાથી રાજ્ય સરકાર કોઈ મદદ ન કરી શકે. તો શિક્ષણ પ્રધાનના જવાબ બાદ કેન્દ્રીય વિદ્યાલયમાં પોતાના ભાઈ બહેનના પ્રવેશ માટે પહોંચેલો વિવેક દાસ ભાવુક થઈ ગયો હતો. બીજી બાજુ અમદાવાદ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે બાળક હોશિયાર છે અને તેની ભલામણ પણ મેં કરી છે. તેમણે આ સાથે કહ્યું કે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેરિટના ધોરણે થતો હોય છે. તેમણે એમ પણ કહ્યું કે ઘણા બધા વાલીઓની આશા હોય છે કે તેમના બાળકો કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે, પરંતુ એ શક્ય નથી. સાથે જ એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો કે તેને સારી જગ્યાએ એડમિશન મળી જશે. મારા પાસે એક બહુ ટેલેન્ટેડ દીકરો છે અને ખૂબ નાની ઉંમરમાં એને ખૂબ સારી એક એપ્લિકેશન કરી અને જોઈને મને થયું કે એની ભલામણ કરવી જોઈએ. એના આધારે અમે લોકોને ભલામણ કરી છે. પણ કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન જે થાય છે એ મેરિટ બેસિસ ઉપર થતા હોય છે. ઘણા બધા બાળકોની અને એના પેરેન્ટ્સની ઈચ્છા હોતી હોય કે એને વિદ્યાર્થીઓનું એડમિશન થાય, પણ એમાં એક મેરિટ લિસ્ટ હોય છે. મેરિટના પ્રમાણે એ લોકોને એડમિશન થતું હોય છે. પણ એનું ભવિષ્ય સારું રહે, કેમકે એના તો પોતાનું એડમિશન એ સ્કૂલમાં છે, પણ એના ભાઈ બહેન માટે ટ્રાય કરતા હશે અને એના માટે અમે બી વ્યક્તિગત રસ લીધું હતું અને મને આશા છે કે એને સારી જગ્યાએ એડમિશન